तो मित्रों आज आप आ वीडियो में धोरण 7 गुजराती मीडियम विषय गणित एम प्रकरण नंबर 1 पूर्णाक संख्याओ चेप्टर पहलू पूर्णाक संख्याओ एना विषय आप चर्चा करीशू। तो मित्रों सौथी पहला आपने ख्याल होवो जोईए कि संख्याओ है ये केटली प्रकारनी होय छे। तो संख्याओनी बात करिए आपणे तो अमुक छे ई पूर्णाक होय, संख्याओ छे अमुक छे ए अपूर्णाक होय, अने अमुक पूर्णाक होय, अने अमुक छे ई मिश्र पूर्णाकमां होय। बराबर, हवे अपूर्णाक एटले केवी संख्या के जे पूर्ण नथी, ते जे पूर्ण नथी तेने कहीशी आपणे अपूर्णाक, अने जे पूर्ण छे तेने कहीशी आपणे पूर्णाक, अने अमुक एवी संख्या के जे आ બંનેનું મિશ્રણ હોય, અમુક પૂર્ણ હોય ને અમુક અપૂર્ણ હોય, પૂર્ણ અને અપૂર્ણ બંનેનું મિશ્રણ હોય તો એને કહેવાય મિશ્ર પૂર્ણાંક। બધાને આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। પહેલાં પૂર્ણાંકની વાત કરી, જેમ કે 1, 2, 3, 100, 1000 આ બધી કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યાઓ છે। પછી કોઈ એમ કે 5347 તો એ પૂર્ણ જ છે। બરાબર, પણ હવે અપૂર્ણની વાત કરી એટલે કે અપૂર્ણાંકની, તો 1/2, 2/3 આ બધી કેવી છે? અપૂર્ણ સંખ્યાઓ, એટલે કે જે પૂર્ણ નથી તે। જેમ કે આ અહીં 1 છે, એ આખો નથી પણ 1નો બીજો ભાગ, એમ વાત કરી છે। અને 1નો બીજો ભાગ એટલે કેટલા? 0.5। અને 2/3 એટલે 2નો ત્રીજો ભાગ, ટૂંકમાં અંશ અને છેદ। આ ઉપરની સંખ્યાઓને અંશ કહેવાય અને નીચેની સંખ્યા છે એને કહેવાય છેદ। અંશ અને છેદમાં જે આવતી હોય ને સંખ્યાઓ એને અપૂર્ણાંક કહેવાય। અને એવી બધી સંખ્યાઓ કેવી હશે? અડધી જ હશે। ખ્યાલ આવી ગયો? ત્યાર પછી મિશ્ર પૂર્ણાંક। મિશ્ર પૂર્ણાંક એટલે શું? કે જે પૂર્ણ અને અપૂર્ણ બંને હોય, જેમ કે 2/3, 5 તો અહીંયા 2 છે ને એ શું છે? પૂર્ણ છે, અને આ 3/5 છે ને એ શું છે? અપૂર્ણ છે। ખ્યાલ આવી ગયો? બીજો એક આપણે એક્ઝામ્પલ જોઈએ, 4/7, 9 તો આ 4 છે એ પૂર્ણાંક છે અને 7/9 છે એ અપૂર્ણાંક છે। ખ્યાલ આવી ગયો? તો પૂર્ણાંક એટલે જે પૂર્ણ હોય તે, અપૂર્ણાંક એટલે જે પૂર્ણ નથી તે, અને જે અંશ છેદમાં આવતી હોય એવી સંખ્યાઓ। મિશ્ર અપૂર્ણાંક એટલે કેવી? કે એમાં પૂર્ણય હોય અને અપૂર્ણય હોય સંખ્યા। ખ્યાલ આવી ગયો? હવે આગળ આપણે વાત કરીએ, અપૂર્ણાંક છે ને એના બે પ્રકાર પડે। કયા કયા? એક તો શુદ્ધ અપૂર્ણાંક અને બીજું અશુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? કે જેનો અંશ નાનો છેદ મોટો હોય તે, અંશ નાનો અને છેદ મોટો હોય એવી સંખ્યાને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક। જેમ કે એક્ઝામ્પલ લખું, 2/5, આ 2 નાના છે અને 5 મોટા છે, અંશ કેવો છે અહીંયા? નાનો, અને છેદ છે એ 5 મોટો છે, એટલે આ કેવું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક। આમ વાત કરું, 1/4, આ 1નો ચોથો ભાગ, એટલે 1 નાના અને 4 મોટા, એટલે આ પણ કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક। પછી 7/8, તો આ કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક। ખ્યાલ આવી ગયો? હવે આપણે વાત કરીએ અશુદ્ધ અપૂર્ણાંકની। અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય? કે જેમાં આનાથી ઉલટું, અંશ છે કેવો હોય? મોટો, અને છેદ છે નાનો હોય। બરાબર, જેમ કે 5/2, આનાથી ઉલટું, પછી 5/9, સોરી 5/4,
तो अँ पांच छे केवा छे मोटा छे अने चार नाना छे। तो ऊपर अंश मोटो होय ने नीचे छेद नानो होय त्यारे एनाथी जे बने ने एने अशुद्ध अपूर्णांक कहेवाय। बराबर, पछी लखू के 14 ना छेद मां 3 तो आ पण केवो छे अशुद्ध अपूर्णांक। अने ज्यारे अशुद्ध अपूर्णांक होय ने त्यारे आवी रीते एने मिश्र अपूर्णांक मां फेरवो पड़े। केम जोईए, आ पांच छे नो बीजो भाग एटले पांच ने आपणे बे हारे पाकसी, बे ना पाणा मां पांच सुधी जावू एटले बे दू चार, पांच मां चार जाय तो एक, तो बे पूर्णांक एक ना छेद मां बे, बे पूर्णांक नीचे होय ऊपर आवी जाय अने अहीं ऊपर होय ए वयो जाय नीचे। ख्याल आवी गयो? तो ज्यारे अशुद्ध अपूर्णांक होय ने त्यारे आपणे ने मिश्र अपूर्णांक मां फेरवो पड़े અને શુદ્ધ અપૂર્ણાંકમાં એવું કાંઈ થાય નહીં। ખ્યાલ આવી ગયો? આપણે આ 14 છેદમાં 3ને આપણે કરીએ હવે મિશ્ર અપૂર્ણાંકમાં, તો 14 ઉપર જે સંખ્યા હોય અંદર ટોપીમાં આવે અને નીચે જે સંખ્યા હોય એને બારે લેવાની। બરાબર, એટલે કે એનાથી આપણે ભાગવાની સંખ્યાને, ત્રણના પાણામાં 14 સુધી જવું હોય તો 3 × 3, 3 × 2, 6, 3 × 3, 9, 3 × 4, 12, 3 × 5, 15, એટલે 3 × 4, 12 ભાગાશે, 4 માંથી 2 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0। ઉપર જે સંખ્યા છે એ શું કહેવાય? પૂર્ણ। બરાબર, નીચે જે છે એના લઈ લેવાનું ઉપર અને ઉપર છે વયો જાય નીચે, એટલે આનો જવાબ શું આવ્યો? 4 × 2 ના છેદમાં 3। ખ્યાલ આવી ગયો? અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં આવી રીતે ફેરવી શકાય। હવે તમને એમ કહે કે આવી રીતે આપેલું 4 × 2 ના છેદમાં 3 એને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું છે। બરાબર, તો કઈ રીતે? જે આ બે સંખ્યા છે એનો કરવાનો ગુણાકાર, જે જવાબ આવે એમાં ઉપરની જે સંખ્યા હોય નાખવાની, જેમ કે 4 × 3 = 12, 12 માં 2 નાખું એટલે કેટલા થાય? 14 છેદમાં 3। આવી ગયો જો જવાબ પાછો આપણો? ક્લિયર, સમજાઈ ગયો? તો કેટલી પ્રકારની સંખ્યા હોય? તો પૂર્ણાંક, અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક। પૂર્ણાંક એટલે જે પૂર્ણ હોય તે, અપૂર્ણાંક એટલે જે પૂર્ણ નથી તે, અને અંશ છેદમાં જે આપણને રકમ મળે તે બધી અપૂર્ણાંક કહેવાય। મિશ્ર અપૂર્ણાંક કે જેમાં પૂર્ણ હોય ને અપૂર્ણ હોય। બરાબર, હવે અશુદ્ધ અપૂર્ણાંક છે તો એના બે પ્રકાર છે, એક શુદ્ધ અપૂર્ણાંક અને એક અશુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધમાં શું હોય? અંશ નાનો છેદ મોટો, જેના એક્ઝામ્પલ તમને અહીં આપેલા છે, 2 ના છેદમાં 5, 1 ના છેદમાં 4 અને 7 ના છેદમાં 8। અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય? અંશ મોટો અને છેદ નાનો, જેના એક્ઝામ્પલ તમને અહીં આપેલા છે, 5 ના છેદમાં 12, 5 ના છેદમાં 4 અને 14 ના છેદમાં 3। ક્લિયર, અશુદ્ધ અપૂર્ણાંક હોય એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો, પરંતુ શુદ્ધ અપૂર્ણાંક જે હોય એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાતો નથી। ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે બુકમાં જોઈએ, પુનરાવર્તન એટલે કે રિકોલ, તમને એ કંઈક આપેલું છે એ શું છે? સંખ્યારેખા। સંખ્યારેખા હોય ને એમાં 0ની જમણી બાજુ બધી ધન સંખ્યા હોય, એને ઇંગ્લિશમાં કહેવાય પોઝિટિવ નંબર। બરાબર, અને ડાબી બાજુ એટલે 0ની ડાબી બાજુ કેવી હોય? બધી ઋણ સંખ્યા હોય। બરાબર, જમણી બાજુ બધું ધન, ડાબી બાજુ બધી ઋણ સંખ્યા। હવે જેમ જેમ તમે જમણી બાજુ જાઓ એમ એમ એ સંખ્યાનું મૂલ્ય છે ને વધતું જાય। પાછું કહું છું, જેમ જેમ તમે જમણી બાજુ જાઓ એમ એ સંખ્યાનું મૂલ્ય વધતું જાય। ફોર એક્ઝામ્પલ, 0 છે એ 1 કરતાં નાના છે, એટલે 0થી મોટા 1, 1થી મોટા 2, 2થી મોટા 3। હવે આપણે આ 7ની વાત કરી એને 2 સાથે કમ્પેર કરીએ તો 2 છે એ કેવા છે? 7 કરતાં નાના છે, અને 7 છે એ 2 કરતાં મોટા છે। બરાબર, પરંતુ માઇનસ બાજુ આપણે વાત કરી તો માઇનસમાં સંખ્યા મોટી એમ એની વેલ્યુ નાની। સમજો, સંખ્યા માઇનસમાં જે મોટી એમ એની વેલ્યુ છે ને એ નાની। જેમ કે અહીંયા -3 અને -2 આપેલા છે, હવે આમ કહું 2 અને 3 તો આપણે કહેશી કે 3 છે મોટા, પરંતુ માઇનસમાં જ્યારે વાત કરું ત્યારે 3 ભલે મોટા હોય પરંતુ એ માઇનસમાં છે એટલે એ 2 કરતાં નાના કહેવાય, એટલે મેં અહીંયા ગ્રેટર ધેન મૂકેલું છે। ગ્રેટર ધેનમાં પાંખિયા છે એ જે મોટી સંખ્યા હોય એ બાજુ ખુલે અને નાના હોય ને કોણી લાગે,
સમજાય છે? હવે એમ કહું કે માઇનસ બે છે એ માઇનસ ત્રણ કરતાં કેવા છે? મોટા. એવી રીતે માઇનસ ચાર છે એ માઇનસ ત્રણ કરતાં કેવા છે? માઇનસ ચાર છે એ માઇનસ ત્રણ કરતાં કેવા છે? નાના. હં, પછી માઇનસ પાંચ છે એ માઇનસ ચાર કરતાં કેવા છે? નાના. તો જેમ જેમ હું ડાબી બાજુ ખસતો જઈશ એમ એ વેલ્યુ છે ને સંખ્યાની ઘટતી જશે. ભલે એ સંખ્યા મોટી હોય પણ એની વેલ્યુ નાની. માઇનસ છ અને માઇનસ બેની વાત કરું તો માઇનસ છ છે એ કેવા છે? આના કરતાં નાના. બે ભલે માઇનસમાં છે એટલે એ મોટા કહેવાય. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે વાત કરી ઝીરો. તો ઝીરો શું છે? એ પ્લસ એ નથી ને માઇનસ એ નથી, એ કેવો છે? તટસ્થ છે. ખ્યાલ આવે છે? ચલો આગળ આપણે વાત કરીએ. નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા સાથે કેટલાક બિંદુ અંકિત કરવામાં આવેલ છે, એ પૂર્ણાંકને સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો આપણે ઉતરતો ક્રમ ને ચડતો ક્રમની વાત કરીએ. ઉતરતો ક્રમ એટલે શું? જેમ આપણે પગથિયા છે ઉતારતા હોઈએ ને, જેમ આપણે પગથિયા ચડીએ, બરોબર, આ છે મારો ચડતો ક્રમ, બરોબર. એવી રીતે આપણે પગથિયા છે ને એ ઉતરીએ, એને કહેવાય ઉતરતો ક્રમ, બરાબર. જેમ કે મેં સંખ્યા લખી છે એક બે ત્રણ ચાર, તો ચડતા ક્રમમાં શું હોય? પહેલાં નાની સંખ્યા, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, બરાબર. પહેલાં નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી, અને પછી એનાથી મોટી. જ્યારે ઉતરતા ક્રમમાં શું હોય? પહેલાં સૌથી મોટી અને પછી એનાથી નાની, એનાથી નાની. જેમ કે આ ચારે સંખ્યાને મારે ઉત્તર ક્રમમાં ગોઠવવી તો કઈ રીતે લખીશ? પહેલાં મોટી ચાર, પછી એનાથી નાની ત્રણ, એનાથી નાની બે, ને એનાથી નાની એક. ખ્યાલ આવી ગયો? બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ. દસ, અઠ્યાવીસ, છ, ચાર, અઠ્ઠાણું અને પંચોતેર. ચાલો આને મારે ચડતા ક્રમમાં ગોઠવવા. તો પહેલાં સૌથી નાની સંખ્યા કઈ છે આમાંથી? ચાર. એનાથી મોટી છ, એનાથી મોટી દસ, એનાથી મોટી અઠ્યાવીસ, એનાથી મોટી પંચોતેર અને સૌથી મોટી અઠ્ઠાણું. આ મેં જે સંખ્યા ગોઠવી કઈ છે? ચડતા ક્રમમાં. ખ્યાલ આવી ગયો? હવે આ જ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં શું આવશે? સૌથી મોટી, પછી એનાથી નાની, પછી એનાથી નાની એટલે અઠ્યાવીસ, પછી એનાથી નાની દસ, એનાથી નાની છ અને એનાથી નાની ચાર. તો આ મારો થયો ઉતરતો ક્રમ. ખ્યાલ આવી ગયો? સાવ સહેલું છે. હવે આપણે જોઈએ બુકમાં છે રકમ આપેલી છે તે માઇનસ સોળ, માઇનસ નવ, માઇનસ ચાર, ઝીરો, ત્રણ, આઠ અને ચૌદ. તો આ પૂર્ણાંક સંખ્યાનો ઉતરતો ક્રમ શું થશે? પહેલાં ચૌદ, પછી એનાથી નાની, એનાથી નાની ત્રણ, એનાથી નાની ઝીરો, પછી માઇનસ ચાર, માઇનસ નવ અને છેલ્લે માઇનસ સોળ. ચડતા ક્રમમાં ગોઠવી તો ડાબીથી જમણી બાજુ ખસો. ઉતરતો ક્રમ તો જમણી ડાબી બાજુ ખસો. સંખ્યા રેખાથી સાવ ઇઝી છે. ચડતો ક્રમમાં આપણે વાત કરીએ તો પહેલાં માઇનસ સોળ, પછી માઇનસ નવ, પછી માઇનસ ચાર, પછી ઝીરો, ત્રણ, આઠ અને ચૌદ. ખ્યાલ આવી ગયો? હવે તમને એ કીધેલું છે કે દરેક બિંદુ આગળ યોગ્ય સંખ્યા દર્શાવો. તો ચલો ઝીરો છે તો અહીંયા શું આવશે? એક, પછી અહીંયા બે, ત્રણ તો આપેલા જ છે, અહીંયા ચાર, અહીંયા પાંચ, છ, સાત, આઠ આપેલા છે, નવ, દસ, અગિયાર, બાર, તેર. એરો અને બિંદુ બંને આગળ તમારે સંખ્યા લખવાની છે. હાલો અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા કેટલા આવશે? ઝીરો, પછી માઇનસ એક, પછી માઇનસ બે, પછી માઇનસ ત્રણ, માઇનસ ચાર આપેલા એટલે માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સાત, માઇનસ આઠ, નવ આપેલા છે એટલે માઇનસ દસ, માઇનસ અગિયાર, માઇનસ બાર, માઇનસ તેર, માઇનસ ચૌદ અને માઇનસ પંદર. ખ્યાલ આવી ગયો? હવે આગળ નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે. અહીં તમે જોઈ શકો છો પૂર્ણાંક સંખ્યાઓ
એ બી સી ડી ઈ એફ જી એચ આઈ છે કે એલ એમ એન ઓ બરાબર. હવે આપણે શું કરવાનું, માઇનસ ત્રણ અને માઇનસ બે આપેલી છે બરાબર, તો એની પહેલાં ગુણ આવે માઇનસ એક, પછી ઝીરો, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, અને ત્રણ છે તો એના પછી ગુણ આવશે માઇનસ ચાર પાંચ છ અને સાત. ખ્યાલ આવી ગયો. માઇનસ ત્રણ અને માઇનસ બેને ક્રમશઃ ઈ અને એફ પર અંકિત કરવામાં આવેલ છે. ઈ અને એફ પર કઈ પૂર્ણાંક સંખ્યાઓ બી ડી એફ બી ડી એચ છે એમ અને ઓ વડે દર્શાવાશે જે આપણે જોઈ ગયું. હવે સાત માઇનસ પાંચ ચાર ઝીરો અને માઇનસ ચારને ચડતા ક્રમમાં મારે ગોઠવવા, તો કઈ રીતે લખું? તો ખબર છે તમને, માઇનસમાં જે મોટું એ સૌથી નાનું, તો પહેલાં કોણ આવશે માઇનસ પાંચ બરાબર, ત્યાર પછી કોણ આવશે માઇનસ ચાર, ત્યાર પછી ઝીરો, પછી ચાર અને છેલ્લે સાત. બરાબર, ખ્યાલ આવી ગયો. ચલો આગળ આપણે વાત કરીએ. ત્રણ પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. સાવ ચાલુ હવે વાત કરીએ. ત્રણ ઉમેરતા કોઈ પાંચ છે એમાં હું બે નાખું તો મને જવાબ મળશે કેટલો? સાત. એટલે ધન સંખ્યા હું નાખું તો મને ધનમાં જ જવાબ મળવાનો છે. આગળ ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. સાવ ચાલુ ઋણ પૂર્ણાંક હું નાખું, આ પાંચ છે એમાં મેં બે નાખ્યા તો પાંચમાં બે જાય તો ત્રણ, તો સંખ્યા રેખામાં ક્યાં હોય આપણે? ઝીરો, એક બે ત્રણ ચાર અને પાંચ. પાંચમાંથી મેં કેટલા કાઢ્યા? બે. આ એક ને બે ગાઈડા એટલે કઈ બાજુ ખસીશું હું? ડાબી બાજુ. તો આ વિધાને કેવું છે? સાચું. ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણને ડાબી બાજુ ખસીએ છીએ. બાદબાકી હોય ત્યારે હંમેશા કઈ બાજુ હોય? ડાબી બાજુ. હમણાં જ આપણે વાત કરી એટલે આ રાઈટ. ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુ ખસીએ છીએ. ઋણ પૂર્ણાંકની બાદબાકી કરીએ આપણે. જેમ કે મેં લખ્યું માઇનસ પાંચ અને માઇનસ ત્રણ, આ બે ઋણ પૂર્ણાંકની મારે બાદબાકી કરવી છે. તો પહેલાં તો બે સાઈન હોય ને ત્યારે એકને બ્રેકેટમાં લઈ લેવાય. માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ ત્રણ, ઓછે વત્તે ઓછા, પાંચમાંથી ત્રણ જાય તો માઇનસ બે. આ સંખ્યા રેખામાં જોઈએ આપણે. માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક અને ઝીરો. હાલો માઇનસ પાંચ આગળ ઊભો રહ્યો હું બરાબર. શું કરવાનું છે? પ્લસ, પણ કેટલા? ત્રણ. આ એક બે અને ત્રણ જ્યારે પ્લસ હોય ને અહીંયા, ત્યારે જમણી બાજુ આપણે જમ મરાવવાનું હોય એટલે અહીંયા માઇનસ બે જવાબ આવી ગયો. તો કઈ બાજુ ખાઈશું હું? જમણી બાજુ. તમને તેથી ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે કઈ બાજુ ખસીએ? જમણી બાજુ. આ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, જો ખોટા હોય તો સુધારો. જ્યારે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક મળે છે. તો સાવ સાચું. બે ધન પૂર્ણાંકની વાત કરીએ આપણે, જેમ કે આ પાંચ એમાં બે નાઈ ખામે તો પાંચને બે કેટલા થયા? સાત. તો જવાબ આવ્યો કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યા. તો આ વિધાન કેવું છે? સાચું. જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક જ મળે છે. એવું જરૂરી છે? બે ઋણ પૂર્ણાંકનો સરવાળો કરું તો મને ધન પૂર્ણાંક મળે? બે ઋણ પૂર્ણાંકની વાત કરી આઈડિયા, માઇનસ પાંચ અને માઇનસ ત્રણ, એ બેનો શું કરવાનો છે આપણે? સરવાળો કરવાનો છે. તો માઇનસ પાંચ અને આ માઇનસ ત્રણ, આ બેનો આપણે કરી સરવાળો. બે સાઈન ભેગી થઈ જાય છે એટલે એકને બ્રેકેટમાં લઈ લેવાનું. માઇનસ પાંચ વત્તે ઓછે ઓછા ત્રણ, ઓછે ઓછે વત્તા, પાંચ ને ત્રણ આઠ. હવે એક રૂલ છે એ આપણે ક્લિયર કરી લઈએ. પ્લસ 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 એટલે વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા અને ઓછે ઓછે વત્તા. જ્યારે આપણે સરવાળો બાદબાકી કરતા હોઈએ ને ત્યારે સાઇન છે ને એ મોટાની આવે બરાબર. વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા અને ઓછે ઓછે વત્તા. યાદ રાખવું સાવિધી છે, જ્યારે બે સરખી સાઇન હોય બરાબર ત્યારે હંમેશા સરવાળો થાય,
અને જ્યારે બે સાઇન અલગ અલગ હોય ત્યારે બાદબાકી થાય. ક્લિયર? જેમ કે અહીં આપણે વાત કરી હતી હમણાં, ઓછે વત્તે ઓછા પાંચમાંથી બે ત્રણ કાઢ્યા એટલે બે જવાબ આવ્યો, પણ સાઇન કેની લીધી હતી? મોટાણી. કારણ કે આપણે અહીંયા શું કર્યું? બાદબાકી. એવી રીતે સરવાળો કરીએ ઓછે ઓછે વધતા, તો સાઇન તો મોટાની જ રહે, એટલે પાંચ છે એ મોટા છે, એની સાઇન ઓછાની જ, તો અહીં પણ ઓછાની સાઇન. ખ્યાલ આવી ગયો? આગળ તો આ વિધાન કેવું ખોટું? જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો હંમેશા આપણને ઋણ પૂર્ણાંક જ મળે છે. જ્યારે એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક અને એનો સરવાળો કરો તો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક જ આવે. એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક, બરાબર, બેનો આપણે સરવાળો કરીએ. ચલો પાંચ અને માઇનસ બે, તો વત્તે ઓછે ઓછા પાંચમાંથી બે જાય તો ત્રણ. જવાબ તો મને ધન પૂર્ણાંકમાં આવ્યો. અને અહીંયા શું કીધું છે તમને? ઋણ પૂર્ણાંક મળે. તો આ વિધાન કેવું છે? ખોટું, બરાબર. ચલો આગળ. પૂર્ણાંક સંખ્યા આઠની વિરોધી સંખ્યા માઇનસ આઠ છે, સાવ ચલો. અને પૂર્ણાંક સંખ્યા માઇનસ આઠની વિરોધી પ્લસ આઠ, સાવ સાચું છે. આઠ છે એની વિરોધી માઇનસ આઠ અને માઇનસ આઠની વિરોધી પ્લસ આઠ. ક્લિયર? ચલો આગળ. બાદબાકી માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય તેની વિરોધી સંખ્યા બીજી પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે છે. બાદબાકી માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય આપણે, બરાબર, તેની વિરોધી બીજી સંખ્યા બીજી પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે છે, બરાબર છે. જેમ કે આઠ અને ત્રણ, એ બેની હું બાદબાકી કરું છું, તો આઠમાંથી ત્રણ જાય તો પાંચ, બરાબર. તો એ શું કીધું કે બાદબાકી માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી એટલે આઠ અને ત્રણની બાદબાકી કરી, બરાબર, તેની વિરોધી સંખ્યા, વિરોધી સંખ્યા એટલે આઠની વિરોધી માઇનસ આઠ, અને બીજી પૂર્ણાંક સંખ્યા, બીજી પૂર્ણાંક સંખ્યા એટલે કઈ થશે? આ ત્રણ છે એની વિરોધી કઈ થશે? પ્લસ ત્રણ, બરાબર. તો શું કર્યું મેં? આઠમાંથી ત્રણ જાય તો કેટલા થશે? માઇનસ પાંચ. ટૂંકમાં આની કેવી એવી વિરોધી સંખ્યા આવે, બરાબર. એટલે આ વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી માઇનસ દસ પ્લસ ત્રણ બરાબર દસ માઇનસ ત્રણ. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે ઓછે વત્તે ઓછા, દસમાંથી ત્રણ જાય તો સાત આવે, પણ કેવા? માઇનસ સાત. અને દસમાંથી ત્રણ જાય તો પ્લસ સાત આવે. જોઈએ, માઇનસ દસ પ્લસ ત્રણ બરાબર ઓછે વત્તે ઓછા, દસમાંથી ત્રણ જાય તો માઇનસ સાત. અને અહીંયા તમને શું કીધું? બીજું, દસ ઓછા ત્રણ, આ બેની બાદબાકી કરી દસમાંથી ત્રણ જાય તો સાત, અને આ બેન જવાબ સરખા આવે એમ કીધું તમને, તો ના, સરખા આવે નહીં. એટલે આ વિધાન કેવું છે? ખોટું, બરાબર. ત્યાર પછી આઠ વત્તા ઓછા સાત આઠ વત્તા ઓછા સાત ઓછા કૌંસમાં ઓછા ચાર બરાબર આઠ વત્તા સાત ઓછા ચાર. ચાલો આપણે જોઈએ, પહેલાં અહીં સાદુરૂપ આપી દઈએ. વત્તે ઓછે ઓછા સાત, ઓછે ઓછે વત્તા ચાર, આઠ ને ચાર બાર, માઇનસ સાત, બારમાંથી સાત જાય તો પાંચ, બરાબર. હવે આની આપણે વાત કરી, આઠ વત્તા સાત ઓછા ચાર, આઠ ને સાત પંદર, પંદરમાંથી ચાર જાય તો અગિયાર. બે જગ્યાએ જવાબ સરખો આવ્યો? ના. એટલે આ વિધાન કેવું છે? ખોટું. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ આપણે જોઈએ. છપ્પન વત્તા ત્રોતેર, તો એકસો ઓગણતી બેનો સરવાળો કરશે આપણે એટલે મળી જશે જવાબ. ત્યાર પછી અહીં પણ એવું છે, માઇનસ છપ્પન વત્તા કૌંસમાં માઇનસ ત્રોતેર, તો વત્તે ઓછે ઓછા આ બેનો શું થશે? સરવાળો. કારણ કે વત્તે ઓછે ઓછા થઈ જાય એટલે ઓછા ત્રોતેર ને ઓછા છપ્પન, ઓછે ઓછે વત્તા, પણ નિશાની મોટા નહીં એટલે માઇનસ એકસો ઓગણત્રીસ. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, માઇનસ એકસો તેર વત્તા
કૌંસમાં ઓછા બ્યાસી વત્તે ઓછે ઓછા એટલે માઇનસ 178 અને માઇનસ 82 બેનો સરવાળો કરશે જવાબ આવશે માઇનસ 195. ખ્યાલ આવી ગયો. ચાલો આગળ આપણે વાત કરીએ. નીચે તમને એવું આપેલું છે, પ્રયત્ન કરો. 7 3 માઇનસ 1 માઇનસ 5. હવે જુઓ જોઈ, 7માંથી કેટલા કાઢું તો 3 આવે, 4. 3માંથી કેટલા કાઢું, 4 કાઢું તો માઇનસ 1 આવે. માઇનસ 1માંથી 4 કાઢું માઇનસ 5, બરાબર. તો એવી રીતે તમારે એના પછીની સંખ્યાઓ છે એ લેવાની છે. ચાલો સૌથી પહેલું આપણે જોઈએ 7 3 માઇનસ 1 અને માઇનસ 5. તો પહેલાં તો 7 છે એટલે 7થી ચાલુ કરશે. 7 6 5 4 3 2 1 0 1 2 3 4 5 6, બરાબર. ચાલો આગળ જોઈએ, પણ આ બધી જેવી માઇનસ સંખ્યાઓ આવશે. હવે જુઓ જઈ, 7 આગળ આપણે ઊભું રહેવાનું, 3 આગળ પહોંચીએ. કેટલાનો ગેપ આવ્યો? 1 2 3 અને 4નો, કારણ કે 7માંથી હું કેટલા કાઢું, 1 2 3 ને 4 કાઢું, ત્યાં 3 આવે. હવે 3 પછી શું છે? અહીંયા માઇનસ 1 છે. માઇનસ 1 છે એટલે આપણે માઇનસ 1 આગળ જવું હોય તો વચ્ચે કેટલાનો ગેપ આવ્યો? 1 2 3 અને 4નો. તો પેટર્ન મને મળી ગઈ, કેટલા 4 4નો આપણે ગેપ મૂકવાનો છે. પછી આગળ જોઈએ માઇનસ 1થી માઇનસ 5. 1 2 3 અને 4, 1 2 3 અને 4, 4 4નો ગેપ આવે છે. તો માઇનસ 5 એમાં કેટલા નાખવાના આવે? 4 નાખું, પહેલાં 1 એટલે માઇનસ 6, માઇનસ 7, માઇનસ 8 અને માઇનસ 9. તો અહીંયા આવશે માઇનસ 9. પછી 9માં 4 નાખી એટલે માઇનસ 13, 13માં 4 નાખી માઇનસ 17. ખ્યાલ આવી ગયો. ત્યાર પછી 2 4 6 8, તો અહીંયા શું આવશે? 10 2 12 2 14, કારણ કે બબ્બેનો ગેપ છે. ત્યાર પછી 15માંથી 5 કાઢું 10માંથી 5 કાઢું 5, એમાંથી 5 કાઢ્યા 0, એટલે અહીંયા આવશે માઇનસ 5, કારણ કે ડાબી બાજુ આપણે ખસશે. માઇનસ 5 પછી શું આવશે? માઇનસ 10, પછી માઇનસ 15, ત્યાર પછી માઇનસ 11, માઇનસ 8. કેટલાનો ગેપ આવે છે? 3 3નો. 8માંથી 3 જાય તો 5માંથી 5 અને 5માંથી 3 જાય તો 2. 2માંથી માઇનસ 2 છે એટલે અહીંયા માઇનસ 1, પછી 0, બરાબર. 1 માઇનસ 2 કેટલા કાઢવાના છે? આ 1 2 અને 3, શું જવાબ આવે? 1, બરાબર. હવે 1માં 3 નાખી 4, 4માં 3 નાખી 7. સમજાઈ ગયું?